બહેનો આજ સુધી આપણે દેશમાં અનેક યોજનાઓ આજે બનાવીને અત્યાર સુધીમાં ચાર કરોડ લોકોએ આનો લાભ લીધો છે એટલે એમને જીવનની મોટા મોટી મુસીબતો ચાર કરોડ લોકોની સુવિધા અને આપણા ગુજરાતે પણ એમાંથી લગભગ પચાસ લાખ લોકોએ લાભ લીધો છે અને આ બધા ઈલાજના કારણે આજે સુખ જીવન જીવી રહ્યા છે અને એના પૈસા કેટલા બચ્યા તમે કલ્પના કરો આ એક એક જણને પૂછ્યું કે મને પાંચ લાખ થાત કોઈ કે આઠ લાખ થાત આ બધા પૈસા એના બચી ગયા એક રૂપિયો ખર્ચો ના થયો અને આ તાજા માજા થઈને અમે છોકરા મોટા કરી રહ્યા લોકો એટલે આ કામ આના કારણે આપણે થઈ રહ્યું છે અને મને સંતોષ છે કે આયુષ્યમાન ભારતનો લાભ આજે વધુમાં વધુ લોકો રહી રહ્યા છે અને બીમારીનું કોઈ આવે નહીં પણ આવે તો એને મજબૂરી ના જીવવી પડે એને વ્યવસ્થા મળે એ આપણે ચિંતા કરી છે હું તો કહીશ કે માતાઓ બહેનો માટે તો આના કારણે મોટી તાકાત મળી છે અને આપણે ત્યાં તો કેવી સ્થિતિ ખબર છે માતાઓ બહેનો પોતાનો વિચાર ઓછામાં ઓછો કરે કોઈ માને બીમારી આવી હોય એટલી બધી પીડા થતી હોય પણ ઘરમાં કોઈને ખબર જ ના પડવા દે કામ કર્યા જ કરે કારણ એના મનમાં એક જ વિચાર હોય કે જો ઘરમાં બધાને ખબર પડશે કે મને માંદગી આવી છે અને આ બધા દવાના ખર્ચા કરશે તો દેવાના ડૂબી જશે દેવાના ડુંગર ઘરમાં થઈ જશે અને એટલા માટે માંદગી બતાવે જ એ બધું સહન કરે હવે આજે આ વિચાર કરો કે આપણી આ માતાઓ ક્યાં સુધી આ બધું સહન કરે અને આ દીકરો એ માતાઓને મુસીબતમાંથી બહાર ના કાઢે તો કોણ કાઢે ભાઈ એટલે આપણે યોજના લાયા કે હવે અમારી માતાઓને બીમારી છુપાવી પણ નહીં પડે ઘરના છોકરાઓની ચિંતામાં દવાઓથી દૂર રહેવાની પદ્ધતિ બદલવી પડશે અને સરકાર પૈસા આપશે તમારી માંદગી જાયના માટે ચિંતા કરશે મારું તો મત છે કે અમારી માતાઓ બહેનો વિશેષ રૂપે હવે પોતાને તકલીફ હોય તો જરૂર આયુષ્યમાન કાર્ડનો લાભ લે અને બીમારી હોય તો બે દાડા હોસ્પિટલ ભરે રહ્યું બે દાડા ઘરમાં છોકરાઓને તકલીફ પડશે પણ પછી શાંતિ થઈ જશે નહીં તો ઘણી વાર તો મા બાપ બે દાડા માટે કે ના ના છોકરાને તકલીફ પડે એટલે ભાઈ છોકરાઓને બે દાડા તકલીફ પડે પણ એકવાર તમે સારવાર કરાવી દેવી છે